द्विचल सुरेख समीकरण में आपणे कोई पण सुरेख समीकरण आपेलू होय तो एनो आपणे उकेल मेळवता शीखा स्वाध्याय 4.2 ની અંદર આવી કે x ની કોઈ પણ અલગ અલગ કિંમત મૂકીએ એટલે આપણને y ની કિંમત મળતી હોય એના બે ઉકેલ ત્રણ ઉકેલ ચાર ઉકેલ પાંચ ઉકેલ આવી રીતે અનંત ઉકેલ મળી શકે છે હવે આ બિંદુઓને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવવા માટે શું કરવું જોઈએ એના વિશે સમજીએ તો થિયરીકલ ટોપિક વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 એના ઉકેલ x અને y એટલે x ની કિંમત અને y ની જે કિંમત હોય બરોબર એ યામ સમતલના બિંદુઓ છે યામ સમતલના એટલે આલેખ પત્ર અત્યારે આપણે સમજવા માટે યાદ રાખશું યામ સમતલ એટલે આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ છીએ આલેખ દોરીએ અને એના ઉપર જે બિંદુઓ દર્શાવીએ આપણા માટે શું બને છે તો કે યામ સમતલ એટલે યામ સમતલના બિંદુઓ છે આ તમામ ઉકેલનું આલેખ પત્રમાં નિરૂપણ કરવામાં આવે તો આ બિંદુઓ સમરેખ મળે છે હવે જે આપણે ઉકેલ મેળવવા એને તમે આલેખ પત્ર ઉપર દર્શાવો x ની કિંમત અને y ની કિંમત x ની કિંમત અને y ની કિંમત તો આ બિંદુઓ મળે છે સમરેખ સમરેખ એટલે બધા એક જ રેખા ઉપર આવી શકે એ પ્રકારના બિંદુઓ મળે છે જેને સીધી પટ્ટી વડે જોડતા રેખા મળે છે તમે એને ફૂટપટ્ટીની મદદથી સ્કેલની મદદથી જો બધા બિંદુઓને જોડો તો એક સીધી રેખા મળશે અને બધા બિંદુઓ રેખા ઉપર જ આવશે બરાબર એટલે વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ છે શું મળે છે રેખા મળે છે એટલે આ આપણા માટે ખાલી જગ્યા કે વિકલ્પનો પ્રશ્ન કહેવાય કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ખાલી જગ્યા મળે છે તો રેખા સ્વરૂપે મળે છે રેખાખંડ નથી અને કિરણ પણ નથી હવે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c માટે હવે એના આલેખ કયા પ્રકારનો મળશે એ આલેખનો પ્રકાર આપણે સમજવાનો છે કે આપણને સમીકરણ આપેલું હોય એમાં ax + by + c એટલે a એટલે શું બને છે તો કે ચલ x હોય એનો સહગુણક b એટલે શું બને છે તો કે ચલ y નો સહગુણક અને c એટલે અચળ આપણે આ સમીકરણ લખીએ કે 2x - 3y + 7 = 0 તો અહીંયા x ની x નો સહગુણક આપેલો છે 2 તો અહીંયા x નો સહગુણક એ એટલે a બરાબર આપણે 2 કહી શકીએ એ જ રીતે અહીંયા by આપેલું છે અહીંયા -3y આપેલું છે તો b ના સ્થાને આપણે આપેલા છે -3 તો b = -3 કહી શકીએ પછી c એટલે અચળ પદ જેમાં ચલ x કે y નથી એવું પદ એટલે અચળ પદ કહેવાય તો એ આપણે કેટલું આપેલું છે 7 બરાબર છે એટલે આ બધાના મૂલ્યો કયા કયા પ્રકારના હોય તો આપણે એનો આલેખ કેવો મળશે એના માટે આપણે આ 6 મુદ્દા છે એ જોઈએ પહેલી શરત આપેલી છે જો a is not equal to 0 એટલે કે a શૂન્ય નથી આ a બરાબર અહીંયા કેટલા છે 2 એટલે a શૂન્ય નથી b બરાબર 0 નથી પણ c = 0 તો આનો અર્થ એવો કે આ સમીકરણ તમને ખાલી આમ જ આપેલું હોવું જોઈએ કે 2x - 3y = 0 કારણ કે આને વ્યાપક સ્વરૂપે અથવા પ્રમાણિત સ્વરૂપે દર્શાવો તો તમે શું લખી શકશો તો કે + 0 = 0 ત્રીજું પદ અચળ પદ નથી એટલે શૂન્ય સાથે આપણે ઉમેરીએ છીએ એટલે a શૂન્ય નથી b શૂન્ય નથી અને c છે શૂન્ય છે આ પ્રકારનું સમીકરણ ટૂંકમાં ખાલી ચલ x અને ચલ y આપેલા હોય અચળ પદ આપેલ ન હોય તો આપણને સમીકરણનો આલેખ છે કેવો મળશે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળશે એ આલેખ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે બરોબર આપણને આ રીતે આલેખ આપેલો હોય આમ તો બધા બિંદુઓ મેળવો તમે આ કોઈ પણ સમીકરણના એટલે ઉગમ બિંદુમાંથી કયા રીતે પસાર થશે કયા રીતે પસાર થશે કયા રીતે પસાર થશે કાંઈ ક્યાં પર ઉગમ બિંદુ અહીંયા છે આ આલેખ પત્રના x અને y આ y છે ને x સમજીએ તો આમાંથી પસાર થઈને એવી આપણને રેખા મળશે એવું આ પહેલો પણ કહેવા માંગે છે તો એની શરત શું a is not equal to 0 એટલે કે a શૂન્ય નથી b is not equal to 0 એટલે કે b પણ શૂન્ય નથી પણ અચળ પદ શૂન્ય છે એટલે કે c છે શૂન્ય છે તો આપણને આલેખ કેવો મળશે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એ પ્રકારનો આલેખ આપણને મળશે બીજું જો a is not equal to 0 એટલે કે a શૂન્ય નથી b શૂન્ય છે c શૂન્ય છે તો આ પ્રકારનું સમીકરણ કઈ રીતે આપણને આપેલું હોય 2x = 0 આ એક સમીકરણ છે અથવા ખાલી x = 0 કેવો ખાલી ચલ x જ આપેલો હોય ચલ y વાળો પદ ન હોય ચલ એટલે હવે આ આ પ્રમાણે ગોઠવો પ્રમાણિક કે વ્યાપક સ્વરૂપ આપણને સમીકરણ ખાલી શું આપેલું છે તો કે 2x = 0 હવે આનું પ્રમાણિક કે વ્યાપક સ્વરૂપ શું લખશું 2x + 0y + 0 = 0
बराबर हवे आने अंदर a बराबर b बनसे એટલે a શૂન્ય નથી b છે b ના સ્થાને શું છે શૂન્ય એટલે b બરાબર 0 છે અચળ પદ એ 0 છે તો આ સમીકરણનો આલેખ આપણે શું મળે છે y અક્ષ y અક્ષ એટલે બધા બિંદુ આપણે ક્યાં મળશે y અક્ષ ઉપર જ મળશે જે ઊભી રેખા આપણે બનાવી છે એની ઉપર જ બધા બિંદુ મળે બરાબર એટલે આને ટૂંકમાં લખો તો કે x બરાબર 0 નો આલેખ શું બને છે y અક્ષ x બરાબર 0 નો આલેખ શા માટે x બરાબર 0 થાય છે અહીંયા આપણે આ સમીકરણ આપેલું છે આ 2x બરાબર 0 તો આનું સાદુરૂપ આપો તો અહીંયા આમ થશે કે x બરાબર 0 ના છેદમાં 2 એટલે એનો જવાબ શું આવશે 0 એટલે આને તો માં પણ કહી શકાય x બરાબર 0 નો આલેખ શું બનશે આપણે y અક્ષ હવે આગળ જોઈએ આના કરતાં થોડું ઉલટી ક્રિયા અહીંયા શું શૂન્ય નહોતું a શૂન્ય નથી b અને c શૂન્ય છે આમ એનાથી ઉલટું a 0 છે અને c પણ 0 છે પણ b 0 નથી તો આનો અર્થ એવો કે આની અંદર ચલ ખાલી y જ આપેલો છે 3y બરાબર 0 આવું સમીકરણ આપેલું છે તો હવે આને આપણે પ્રમાણિત કે વ્યાપક સ્વરૂપે ગોઠવવું હોય તો આમાં x વાળું પદ નથી તો આપણે શું લખશું તો કે 0x + 3y + 0 અને બરાબર 0 આમ કહી શકાય તો અહીંયા જો a શૂન્ય થઈ ગયો a બરાબર 0 b બરાબર 3 આવશે તો b શૂન્ય નથી c બરાબર 0 અને c પણ 0 છે તો આ સમીકરણનો આલેખ શું મળશે x ટૂંકમાં જો a શૂન્ય ન હોય અને b અને c શૂન્ય હોય એટલે y નો સહગુણક અચળ પર શૂન્ય હોય તો a સમીકરણનો આલેખ શું તો કે y આ પણ વિકલ્પ સ્વરૂપે કે ખાલી જગ્યા સ્વરૂપે આપણે પૂછાય તો આન્સર આપણને આવડી શકે હવે b શૂન્ય નથી બાકીના બંને સહગુણકો છે શૂન્ય છે એટલે કે a અને c બંને શૂન્ય હોય તો એનો આલેખ કેવો મળશે આપણે x તો ટૂંકમાં આને આ જ રીતે દર્શાવો તો y બરાબર 0 નો લેખ શું બનશે તો કે x આ રીતે આપણે દર્શાવી શકીએ એટલે આ ત્રણ ટોપિક અહીંયા હવે ચોથો મુદ્દો જોઈએ એનો નિયમ a 0 નથી b 0 છે અને c 0 નથી એટલે આમાં y વાળું પદ નથી એમ કહી શકાય તો આનો આપણે સમીકરણ કેવું મળી શકે કે 2x + 5 = 0 આવું સમીકરણ લખી શકીએ કારણ કે જો x નો સહગુણક 2 છે એટલે a બરાબર 0 નથી y વાળો પદ નથી આમાં તો એનો સહગુણક કેટલો હશે તો કે 0 હશે અને અચળ પદ પાછું શૂન્ય નથી એટલે એ અચળ પદ c બરાબર આપણે કેટલા આપ્યા છે 5 આને તમે પ્રમાણિત કે વ્યાપક સ્વરૂપે ગોઠવો તો 2x + 0y + 5 = 0 એટલે આ શરતનું પાલન થશે a is not equal to 0 એટલે a બરાબર કેટલા છે 2 શૂન્ય નથી b = 0 તો b = 0 થઈ ગયા c is not equal to 0 એટલે c શૂન્ય નથી તો c ની જગ્યાએ કેટલા આપ્યા છે 5 તો આપણને આ આલેખ કેવો મળશે ટૂંકમાં સાદી રીતે સમજો સાદી ભાષામાં કે જો એ સમીકરણમાં ચલ y આપેલ ન હોય ચલ y આપેલ ન હોય તો આ સમીકરણનો આલેખ શું બનશે y અક્ષની સમાંતર બનશે એટલે જે ચલ આપેલ ન હોય સમીકરણમાં એ અક્ષની સમાંતર બને અને એના સિવાયના અક્ષને એ લંબ બને y અક્ષને સમાંતર છે તો x અક્ષને શું થશે લંબ થશે પણ શરત શું ચલ y વાળો પર આપેલ હશે નહીં હવે આના કરતા આની અંદર આપણે ઉલટી ક્રિયા થશે a બરાબર 0 b શૂન્ય નથી c પણ શૂન્ય નથી તો આ આપણે આમ સમીકરણ આપ્યું હોય કે 3y - 5 = 0 તો આની અંદર ચલ x વાળો પર નથી તો આને પ્રમાણિત કે વ્યાપક સ્વરૂપે આપણે ગોઠવવું હોય તો શું લખી શકીએ 0x + 3y - 5 = 0 આમ લખી શકીએ તો હવે ચેક કરો a બરાબર 0 તો જુઓ a બરાબર 0 છે b શૂન્ય નથી એટલે b શૂન્ય નથી c બરાબર 0 નથી એટલે c બરાબર 0 નથી કારણ કે માઇનસ પાછા આપેલા છે તો આ સમીકરણનો આલેખ કોને આવશે એક છે કારણ કે x વાળો પદ આમાં નથી એટલે ચલ x ન હોય તો x અક્ષને સમાંતર બને અને y અક્ષને કેવો બને છે લંબ બરાબર આ પ્રમાણે આ બે મુદ્દા સમજી આપણે સમજી લીધા હવે આગળ જોઈએ હવે a બરાબર 0 નથી b બરાબર 0 નથી c બરાબર 0 નથી એટલે દરેકે દરેક પદ આપણને આપેલ હોય 3x - 5y - 7 = 0 આમાં a પણ શૂન્ય નથી કારણ કે a બરાબર કેટલા થશે 3 b બરાબર કેટલા થશે - 5 c બરાબર કેટલા થશે - 7 તો આ સમીકરણનો આલેખ x અક્ષ અને y અક્ષને ભિન્ન બિંદુમાં છે એટલે x અક્ષને અને y અક્ષને બે બિંદુ બે અક્ષ છે એને ભિન્ન બિંદુ માટે જુદી જુદી જગ્યાએ છે તો એની શરત શું થઈ a is not equal to 0 b is not equal to 0 અને c is not equal to 0
તો સમીકરણનો આલેખ છે એ આપણે આ પ્રકારે આપણે આલેખ સમજે સાદો આ રીતે આમ આપેલું તો અહીંથી આમ માનો કે આમ રેખા મળ્યા તો x અક્ષને y અક્ષને ભિન્ન બિંદુમાં છેદે અહીંયા કે આમ રેખા પસાર થાય આમ ઇન કેસ બરોબર તો આ રીતે x અક્ષને y અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે એ પ્રકારનો મળી શકે છે હવે નોંધ જોઈએ એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થાય છે કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય જેમ કે આપણે બિંદુ આપેલું છે કોઈ આમાં રેખા પસાર કરીએ તો આ એક રેખા પસાર થાય આ બીજી રેખા આ ત્રીજી રેખા આ ચોથી રેખા આ પાંચમી રેખા આ છઠ્ઠી રેખા આ સાતમી રેખા આ રીતે અનેક રેખાઓ પસાર થાય છે એટલે કોઈ એક બિંદુ આપેલું હોય એમાંથી અનેક રેખાઓ પસાર થાય એટલે એક બિંદુ આપેલું હોય અને તેમાંથી પસાર થતી રેખા માટે અનેક વિચલ સુરેખ સમીકરણ મળે કોઈ એક જ બિંદુ આપ્યું હોય તો એ બિંદુમાંથી પસાર થતી રેખા માટે અને ઘણા બધા વિચલ સુરેખ સમીકરણ આપણને મળે છે હવે એકને બદલે બે ભિન્ન બિંદુ આપેલા હોય આપણે એક બિંદુનું જોયું એના બદલે હવે આપણને બે ભિન્ન બિંદુ આપેલા હોય તેની શરત આપેલી એ જોઈએ કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય અનન્ય એટલે એક અને માત્ર એક જ એટલે બે ભિન્ન બિંદુઓ હોય તેમાંથી અનન્ય રેખા પસાર થાય છે એટલે જો આપેલ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે તો એનું દ્વિચલ સુરેખ સમીકરણ અનન્ય મળે એટલે એક જ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે એક જ બિંદુ હતો તેમાંથી અસંખ્ય દ્વિચલ સુરેખ સમીકરણ મળતા હતા પણ બે ભિન્ન બિંદુ હોય આમ એક બિંદુ આ પછી એક બિંદુ આ હવે બંનેમાંથી પસાર થતી આપણે એક જ રેખા દોરી શકીએ આમ એટલે અનન્ય રેખા કહેવાય એક અને માત્ર એક જ આ બે બિંદુમાંથી પસાર થતી બીજી રેખા આપણે ગમે તેમ કરીએ તો મળશે નહીં વક્ર મળે પણ આ રીતે સીધી રેખા મળશે નહીં એટલે આ બે નોંધ આપણે યાદ રાખશે આખે આખો સાર જોઈએ આ પહેલી શરત આપેલી છે ખાલી અચળ પદ શૂન્ય હોય ટૂંકમાં યાદ રાખશો કે જો અચળ પદ શૂન્ય હોય તો આલેખ કેવો હોય તો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય x વાળો પદ શૂન્ય ન હોય y અને અચળ પદ બંને શૂન્ય હોય એટલે y નો સહગુણક શૂન્ય હોય અને અચળ પદ પણ શૂન્ય હોય ટૂંકમાં ખાલી x વાળો પદ જ આપેલ હોય ચલ x વાળો પદ આપેલ હોય એટલે કે ચલ x જ આપેલ હોય y પણ આપેલ ન હોય અને અચળ પદ પણ આપેલ ન હોય તો સમીકરણનો આલેખ શું બનશે yx અને ટૂંકમાં એને શું કહી શકાય x બરાબર 0 નો આલેખ yx આના કરતા ઉલટું અહીંયા x વાળો પદ આપેલ હોય તો y વાળો પદ ને અચળ પદ નતો એટલે બદલે ઊંધું કરી નાખો y વાળો પદ આપેલ છે x વાળો નથી અને અચળ પદ આપેલ નથી તો એનો આલેખ શું બનશે તો કે x અક્ષ બનશે એટલે જે પદ આપેલ ન હોય એ અક્ષ બને અહીંયા આપણને શું હતું x વાળો પદ હતું y વાળો પદ નહોતું અને અચળ પદ નહોતું તો y વાળો પદ નથી એટલે y અક્ષ પણ આ શરત પછી સાથે યાદ રાખવી જરૂરી છે કે y વાળો પદ તો નથી પણ અચળ પદ એમ ટૂંકમાં ખાલી x ચલ આપેલ હોય બરોબર તો આલેખ કેવો બનશે y અક્ષ હવે આમ એ શૂન્ય નથી સોરી એ શૂન્ય છે બી શૂન્ય નથી અને સી શૂન્ય નથી એટલે વાય વાળો પદ એક હોય તો શું બનશે એક્સ એક્સ વાળો પદ આપેલ હોય તો વાય એક્સ બને વાય વાળો પદ આપેલ હોય તો એક્સ એક્સ બને હવે આની અંદર ખાલી વાય વાળો પદ છે આ બે શૂન્ય નથી આ વાય વાળો પદ શૂન્ય છે એટલે હવે આના કરતા આ શરતમાં શું ફેરફાર થાય છે આમાં વાય વાળો પદ એટલે કે ચલ વાય વાળો પદ અને અચળ પદ બે શૂન્ય હતા હવે આમાંથી એક જ રાખવાનું છે આને પાછું શૂન્ય નથી કરતા આપણે અચળ એટલે એક્સ વાળું પદ પણ છે અચળ પદ પણ છે તો એ વાય અક્ષને સમાંતર બને આની અંદર વાય વાળું પદ નથી ચલ વાય આપેલ ન હોય તો વાય અક્ષને સમાંતર રેખા મળશે અને એક્સ અક્ષને લંબ બને હવે એના કરતા આ ઉલટી ક્રિયા વિચારીએ એક્સ ચલ એક્સ વાળું પદ નથી વાય વાળું પદ છે અને અચળ પદ છે બરોબર તો એક્સ અક્ષને સમાંતર બનશે એટલે એક્સ વાળું પદ ન હોય તો એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને લંબ બને હવે ત્રણ માંથી એક પણ પદ શૂન્ય નથી એટલે ત્રણે ત્રણ પદ આપેલા છે એક્સ વાળું પદ આપેલ છે ચલ વાય વાળું પદ આપેલ છે અને અચળ પદ પણ આપેલ છે તો એનો આલેખ છે એક્સ અક્ષ અને વાય અક્ષને બંને અક્ષને ભિન્ન બિંદુઓમાં છેદે એ પ્રકારનો મળી શકે છે એટલે આટલા થિયરીકલ ટોપિક આપણે બુકની અંદર લખી લઈએ તો જેથી કરી અને એક્ઝામમાં આપણે આ રિવિઝન કરવું હોય તો એ પણ ઉપયોગી થાય એટલે બધા વિદ્યાર્થી મિત્રો જે કોઈ આનો અભ્યાસ કરતા હોય એને પોતાની બુકની અંદર આ થિયરીકલ ટોપિક છે એ લખી નાખશે અને હવે આપણે આગળ દાખલા એકથી શરૂઆત કરશું કે એના આલેખ કેવા મળે તો પહેલો દાખલો આપણે આપેલો છે નીચે દર્શાવેલા પ્રત્યેક સમીકરણ માટે આલેખ દોરો
समीकरण पहेलो आयो छे x + y = 4 હવે સમીકરણ ને આપણે 3 ઉકેલ કે 4 ઉકેલ મેળવીએ ઉકેલ ગમે એટલા મેળવી શકાય પણ ઓછામાં ઓછા 2 મેળવવા જરૂરી છે 2 બિંદુ હોય તો જ એમાંથી પસાર થતી કોઈ એક રેખા સીધી રેખા આપણે બનાવી શકીએ છીએ એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે ઓછામાં ઓછા 2 ઉકેલ વધુ ગમે એટલા લઈ શકાય 2 ઉકેલ પછી 3 ઉકેલ 4 ઉકેલ 5 ઉકેલ 6 ઉકેલ આપણી ઈચ્છા પ્રમાણે આપણે બિંદુઓ દર્શાવી શકીએ છીએ હવે સૌથી પહેલા આ ઉકેલ મેળવવા માટે શું કરવાનું જે આપણે અગાઉ આપણે કરી ચૂક્યા છીએ કે આપણે x + y = 0 આપ્યું છે તો ને y = 4 - x આવું સમીકરણ બનાવવાનું છે શા માટે તો કે આ જે સમીકરણ છે એમાંથી ચલ y ને આપણે કરતા બનાવવો છે એટલે ચલ x = ની ડાબી બાજુ છે એ આવશે = ની જમણી બાજુ એટલે પ્લસ હોય ધન હોય એ બરાબર ની આ બાજુ આવશે જમણી બાજુ એટલે માઈનસ અથવા ઋણ થઈ જશે આ રીતે પેલા સમીકરણ મેળવી લેવાનું આ સમીકરણ આપણને આપે છે આના ઉપર હવે આપણે અહીં પર x ની જુદી જુદી કિંમત કોઈ પણ કિંમત લઈ શકીએ કેવી કિંમત લેવાની આપણે x અક્ષ ને y અક્ષ ઉપર દર્શાવી શકીએ આપણી પાસે x અક્ષ અને y અક્ષ આપણે આલેખ પત્રની અંદર આ બિંદુઓ દર્શાવવાના છે એટલે આવો 1 સેન્ટીમીટર નો જે આલેખ આવે છે તૈયાર એ આલેખ લઈ અને એની અંદર આલેખ ની પાછળ આ દાખલો લખી શકીએ સ્વાધ્યાય પ્રમાણે અને આલેખ ઉપર આ બિંદુઓ દર્શાવી શકીએ આ રીતે આપણે સ્વાધ્યાય 4 પત્રના દાખલા ગણી શકીએ હવે સમીકરણમાં તમને આપ્યું છે y = 4 - x તો x ની અલગ અલગ કિંમત આપણે ઈચ્છા પ્રમાણે આમાં લઈ શકાય કોઈ પણ આપણે ઈચ્છા પ્રમાણે આમાં ન હોય એવી પણ લઈ શકાય પણ એ બિંદુ આલેખ પત્રની અંદર દર્શાવવા આપણે મુશ્કેલી પડે એટલે એવી કિંમતો x ની આપણે મૂકશું કે જે આલેખ પત્ર ઉપર હોય અને આપણે y ની કિંમત જે મળે છે y નું જે મૂલ્ય મળે છે એ પણ આપણે y અક્ષ ઉપર દર્શાવી શકીએ સાવ ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે બને ત્યાં સુધી નાની કિંમતો પસંદ કરશું આપણે આ 1 2 - 1 2 3 + 1 2 3 બધા આપણે 6 સુધી દર્શાવેલા છે એટલે એવું ફરજિયાત ન હોય કે 6 થી મોટી સંખ્યા નો આ આવે તો ન ચાલે આપણે ખરેખર જે આલેખ પત્ર લઈએ એમાં x અક્ષ અને y અક્ષ ઉપર 8 થી 9 કિંમતો આવશે અને ઊભી રેખા છે એમાં તો 11 કે 12 સુધીના અંકો આપણી પાસે આલેખ પત્ર જે આવે છે એની ઉપર જે તૈયાર આલેખ પત્ર લઈ આપણે મેળવીએ સ્ટેશનરી માંથી એ પ્રકારના આલેખ પત્રમાં આ રીતે બિંદુ વધુ દર્શાવી શકીએ છીએ એટલે એક કિંમતો આવે તો ગભરાવાની જરૂર નથી આપણે આપણી રીતે એ રીતે આપણે દર્શાવી દેવાનું હવે આપણે પસંદ કરીએ છીએ દાખલા તરીકે -2 પસંદ કરીએ x અક્ષ ઉપર એટલે એવું નથી આમાંથી પસંદ કરવાની આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો y અક્ષ ઉપર એ જ સંખ્યા છે એટલે આપણને ઈચ્છા પડે એ પ્રમાણે સંખ્યા લઈએ એટલે અહીંયા આપણે પહેલી કિંમત લઈએ છીએ x = -2 લેતા હવે સમીકરણ બનશે કે y = 4 માઇનસ અને કૌંસમાં લખશું -2 ખરેખર આ સમીકરણ આમ છે કે આ નીચે આખું સમીકરણ લખીએ હવે આની અંદર કિંમત મૂક્યા કે 4 માઇનસ અને -2 તો આ 4 અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો 4 + 2 એટલે y નું મૂલ્ય આપણે કેટલું મળ્યું કે 6 આપેલું છે પણ -2 લીધા આપણે તે -1 નથી લેવા પણ અહીંયા 0 લેવા છે તો x = 0 અહીં લખી નાખશું કે x = 0 લેતા સમીકરણ બનશે y = 4 માઇનસ અને 0 અથવા x કે લખી અને 4 માઇનસ 0 એટલે કેટલો જવાબ આવશે 4 આ આપણે બીજો ઉકેલ મળ્યો હવે એ જ રીતે આનો ત્રીજો ઉકેલ મળ્યો કે આપણે x = માઇનસ કે લીધા અને 0 લીધા અને 1 લેવા છે તો આપણે 1 લઈએ x = 1 લેતા y = 4 - 1 આપેલા છે તો 4 - 1 થશે જો આ બેમાં ડિફરન્સ શું જો કિંમત ઋણ લઈએ x ની આગળ પણ ઋણ નિશાની હોય તો બે અલગ દર્શાવવાની છે અહીંયા ખાલી ઋણ છે આ x ની કિંમત ધન છે એટલે એમ નો દર્શાવી દેવાનું તો 4 - 1 કેટલો જવાબ આવશે 3 એટલે ત્રીજું મૂલ્ય આપણે y નું કેટલું મળ્યું તો કે 3 હવે x બરાબર આપણે 1 લીધા એના બદલે હવે સીધા 4 લઈએ કા 3 લઈએ 3 પસંદ કરીએ x બરાબર આપણે 3 લેવા છે તો y બરાબર 4 - 1 આ સમીકરણ આપ્યું છે આ દર વખતે લખવાની જરૂર નથી પણ સાદુ રૂપમાં સરળતા છે આપણે ભૂલ ન પડે ડાયરેક્ટ તમે આસ્પેક્ટ કરી શકો 4 - 3 આ ન દર્શાવો તો ચાલે 4 - 3 એટલે કેટલો જવાબ આવશે કે 1 તો આપણે સમીકરણના 4 ઉકેલ મેળવ્યા દર વખતે 4 જ ઉકેલ મેળવવા એવું ફરજિયાત છે નહીં 5 ઉકેલ મેળવી શકાય 3 ઉકેલ મેળવીએ તો પણ ચાલે 2 ઉકેલ મેળવીએ તો પણ ચાલે આપણને આલેખ મળી શકે હવે એના ઉકેલ x
અને y જે ચાર ઉકેલ મેળવ્યા છે પ્રમાણે એક કોષ્ટક આ રીતે ખાના સ્વરૂપે ચાર ખાના દર્શાવી દેવાના સ્કેલ અને પેન્સિલ નો ઉપયોગ કરીએ જેથી કરીને કોઈ ફેરફાર કાપા કરવો હોય કરી શકીએ એટલે આ રીતે એક બોક્સ બનાવી નાખશું હવે x નું મૂલ્ય પહેલા આપણે કેટલું લીધું છે માઈનસ છે ત્યારે y ના કેટલા મળ્યા છે 6 પછી x ના 0 ત્યારે y ના 4 x બરાબર 1 તો y બરાબર 3 x બરાબર 3 તો y બરાબર 1 હવે આને બિંદુઓને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ તો x અક્ષ ઉપર કેટલા લેવાના છે માઈનસ કે આના માઈનસ કે અહીંયા છે y અક્ષ ઉપર કેટલા છે 6 અને અહીંયાથી y અક્ષ ઉપર 6 એ બિંદુ આવે છે એટલે આ બંને બિંદુ જ્યાં ભેગા થાય અહીં કે ઉપર અને અહીં થી આ રીતે આડા ચાલી એટલે આ બે બિંદુ અહીંયા ભેગા થશે અહીં કે આ x અક્ષ ઉપર આવો તો માઈનસ બે પડશે y અક્ષ ઉપર આવો તો આ લીટી દર્શાવવાની જરૂર નથી આલેખ પત્રમાં હોય જ આપણી પાસે આપણે યાદ રહે કે આપણે સમજાવવા માટે આવેલું છે બાકી આલેખ પત્રમાં તો સેન્ટીમીટર દીધે પ્રમાણે ખાના આપેલા હશે હવે x ના કેટલા છે 0 તો x ના y ના બંને ના 0 અહીંયા છે તો સીધું આપણે y અક્ષ ઉપર ના 4 પસંદ કરી લેવાના તો y અક્ષ ઉપર 4 ક્યાં છે તો અહીંયા છે એટલે અહીંયા બિંદુ દર્શાવી દો કે y અક્ષ ના 4 હવે x અક્ષ ઉપર થી કેટલા લેવાના છે 1 તો y અક્ષ ઉપર કેટલા મળે છે 3 તો x અક્ષ ઉપર થી 1 અને y અક્ષ ઉપર ના 3 એટલે આ બંને બિંદુઓ અહીંયા થી અહીંયા મળશે અહીંથી આપણે ઉપર જઈએ અને અહીંથી આમ આડા ચાલીએ એટલે અહીંયા બિંદુ આપણે મળશે હવે x અક્ષ ઉપર કેટલા છે 3 તો y અક્ષ ઉપર કેટલા મળે છે 1 એટલે x અક્ષ ઉપર થી 3 અને y અક્ષ ઉપર થી 1 અહીંથી આમ આડા ચાલીએ અહીંથી આમ ઉપર જઈએ એટલે ચોથું બિંદુ આપણે અહીંયા મળશે હવે આ બધા બિંદુઓ છે એને સ્કેલની મદદથી તમે જોડો તો આવી રીતે એક સીધી રેખા મળશે જે રેખાનું સમીકરણ હોય એ લખી નાખો x + y = 4 તો આ આપણો આલેખ તૈયાર થઈ ગયો એટલે આ પ્રમાણે સૌથી પહેલા આપણે ગણતરી આપેલું સમીકરણ આપેલું એમાં ચલ y ને કરતા બનાવી નાખશું પછી x ની 3 કે 4 કિંમત મૂકી દે આમાં આપણે 4 ઉકેલ મેળવ્યા છે એવી રીતે 3 ઉકેલ કોઈ પણ ઉકેલ મેળવી અને પછી આલેખ પત્ર ઉપર આ બિંદુઓ દર્શાવો એટલે આપણને એક સીધી રેખા મળશે બધા બિંદુ એક સીધી રેખામાં જ મળશે અને આ સ્કેલની મદદથી જોડીએ તો આલેખ કમ્પ્લીટ અને સરસ થાય આલેખ પત્ર ઉપર જ્યારે બિંદુ x અક્ષ ને y અક્ષ દર્શાવો ત્યારે બધી બાબતો ધ્યાનમાં રાખશું કે x અક્ષ x ડેશ y અને y ડેશ અને ઉગમ બિંદુઓ અને 1 1 સેન્ટીમીટર ના અંતરે આમ બિંદુઓ દર્શાવી અને એના અંકો દર્શાવી દેવાના જેથી કરીને આપણો આલેખ છે એ પરફેક્ટ બને આ અક્ષ દર્શાવવાનું ભૂલશું નહીં પછી આપણે આલેખ પત્ર ઉપર આ બિંદુ નિરૂપણ કરીએ એટલે આપણો આલેખ પરફેક્ટ બને દાખલા નંબર 2 જોઈએ તો દાખલા નંબર 2 માં સમીકરણ આપ્યું છે x - y = 2 આની અંદર y ને કરતા બનાવો છે પણ y વાળો ભાગ કેવું છે ઋણ છે એટલે x ને આ તરફ મોકલીએ એટલે પહેલા સમીકરણ આમ બનશે y - y = 2 - x હવે y ને ઋણ નહીં રાખો y ને ધન કરવો છે એટલે y = x આખા સમીકરણ નિશાની બદલે એટલે x - c + થઈ જાય અને 2 + c - થઈ જાય એટલે આની ખાલી x માઇનસ 2 સ્વરૂપે દર્શાવો તો આ રીતે મળે અથવા આને આમ પણ થઈ શકે આ સમીકરણ આપણે આપ્યું છે ખાલી y ની જગ્યાએ આપણે લીધું નાખો એટલે આના પછી આમ પણ લખી શકાય કે x માઇનસ 2 બરાબર y એટલે y બરાબર x માઇનસ 2 આ બંને રીતે આપણે કરી શકીએ હવે આને આ ઓકે કરી દઈએ પહેલા તો x નું મૂલ્ય આમાંથી કોઈ પણ માઇનસ 3 લઈએ x બરાબર માઇનસ 3 લેતા તો y બરાબર માઇનસ 3 અને માઇનસ 2 હવે તમને આ સમીકરણ દર્શાવવાની જરૂર નથી જ્યાં x દેખાય ત્યાં માઇનસ 3 લખશું માઇનસ 3 ને માઇનસ 2 એટલે કેટલો જવાબ આવશે માઇનસ 5 આ પહેલું મૂલ્ય x બરાબર આપણે માઇનસ 3 પસંદ કર્યા હવે તમને એમ થાય કે સીધા 1 લેવા છે 2 લેવા છે 3 લેવા 4 લેવા 5 આમાંથી કોઈ પણ કિંમત પસંદ કરી શકે બે લેશું આપણે તો y બરાબર x ના સ્થાને કેટલા આવશે તો કે 2 - 3 સોરી 2 - 2 આ 2 - 2 તો y બરાબર કેટલા આવશે તો કે 0 એટલે બીજું મૂલ્ય હવે ત્રીજું કે x બરાબર 3 લેતા સમીકરણ શું બનશે y = 3 - 2
3 માંથી 2 બાદ કરો તો y બરાબર કેટલા આવશે x બરાબર 5 કહીએ y બરાબર 5 માઈનસ 2 5 માંથી 2 જાય જવાબ આવશે 3 હવે આ કોષ્ટક બનાવીએ 4 ઉકેલ મેળવવા છે એટલે આ રીતે 4 ખાના તૈયાર કરશું माइनस 3 છે ત્યારે माइनस 5 એટલે माइनस 3 અને माइनस 5 2 એ 0 એટલે x બરાબર 2 y બરાબર 0 3 હોય ત્યારે 1 x ના 3 અને y ના 1 અને x ના 5 હોય ત્યારે y ના મૂલ્ય કેટલું દર્શાવે છે 3 એટલે 5 અને 3 હવે બધા લીધો ખાલે પડતો દર્શાવે x ના माइनस 3 એટલે x ના माइनस 3 અહીંયા છે y ના કેટલા છે તો કે माइनस 5 એટલે y ના माइनस 5 એટલે અહીંયા છે એટલે અહીંયા આપણે y ના माइनस 5 તરફ આગળ વધીએ એટલે આપણને બિંદુ અહીંયા મળશે પહેલું બીજું x અક્ષ ઉપર કેટલા લેવાના છે 2 તો x અક્ષ ઉપર ના 2 અહીંયા છે y અક્ષ ઉપર કેટલા છે 0 તો 0 અહીંયા તો આ બંને બિંદુ અહીંયા ભેગા થશે ટૂંકમાં જે મૂલ્ય શૂન્યને દર્શાવવાનું થાય x ઉપર 2 હોય તો સીધા x ના 2 હોય ત્યાં બિંદુ દર્શાવી દેવાનું x ઉપર પડે આપણે પછી 3 એ 1 એટલે x ના 3 અને y ના 1 એટલે અહીંયાથી આ x ના 3 અને y ના 1 આ એ બિંદુ આપણને અહીંયા મળશે પછી x ના 5 અને y ના 3 છે તો x ના 5 અને y ના 3 એટલે y ના 3 આ તરફ આવશે x ના 5 ઉપર અહીંયા આ રીતે જઈએ તો ચોથું બિંદુ આપણને અહીંયા મળશે હવે બધા જ બિંદુઓને સ્કેલની મદદથી જોડો તો આવી એક સીધી રેખા મળશે આ રેખા સ્વરૂપે છે એટલે બંને તરફ આ અનંત સુધી આ વિસ્તરે છે એટલે આ રીતે તીરની નિશાની દર્શાવે જેથી કરી અને એ રેખા સ્વરૂપે આલેખ મળે કારણ કે આલેખ છે રેખાખંડ કે કિરણ નથી કે રેખા છે એટલે બંને તરફ હજી અનંત સુધી આની ઉકેલ મળી શકે છે જે સમીકરણ હતું એ આ રેખા ઉપર દર્શાવે કે x - y = 2 એટલે બીજો આલેખ આપણને આ પ્રકારનો મળશે ત્રીજો દાખલો જોઈએ તો દાખલા નંબર 3 નું સમીકરણ આપણને તૈયાર જ આપેલ છે y = 3 y કર્તા તરીકે આપેલ છે એટલે આમાં દર્શાવવાની જરૂર નથી કે x વડે બરાબરની જમણી બાજુ કોણડી આવ્યું છે અચળ પદ પણ નથી એટલે જે આપણે x ની કિંમત નક્કી કરીએ એનો 3 સાથે ગુણાકાર થશે એટલે -1 લ્યો -2 લ્યો -3 લ્યો આમાંથી કોઈ પણ 0 લ્યો 1 2 3 કિંમત લ્યો આવી કોઈ પણ કિંમત લઈએ એટલે આપણને 3 કે 4 ઉકેલ મળી શકે x બરાબર તમે -2 લ્યો તો y બરાબર 3 એને ગુણ્યા -2 આ x નું મૂલ્ય આપણે -2 લખશું એટલે આનો સીધો ગુણાકાર 3 2 6 કેવા તો કે માઇનસ હવે x બરાબર 0 લઈ લો તો y બરાબર 3 ગુણ્યા 0 તો જવાબ શું આવશે 0 હવે x બરાબર 1 લઈ લો તો y બરાબર 3 ગુણ્યા 1 તો 3 1 3 અને x બરાબર 2 લઈ લો y બરાબર 3 ગુણ્યા 2 3 2 6 આ ચાર મૂલ્ય આપણને સીધા મળી ગયા હવે આનો કોષ્ટક આપણે તૈયાર કરીએ અને આ ચાર ઉકેલ આપણે ખાનામાં દર્શાવીએ ના બે એટલે કેટલા છે માઈનસ 6 0 એ 0 1 એ 3 એટલે x એક હોય તો y 3 છે અને 2 હોય તો 6 છે x બરાબર 2 તો y બરાબર 6 હવે જો આપણે નિયમ અગાઉ સમજ્યા હતા x વાળો પદ હોય y વાળો પદ હોય અચળ પદ ન હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય જો બે બિંદુ મળી ગયા આપણને આ રીતે આપણે ટેલી પણ કરી શકીએ x ના માઈનસ 2 y ના માઈનસ 6 એટલે અહીંયા બે બિંદુઓ મળશે એકબીજાને એટલે પહેલો બિંદુ આપણને અહીંયા મળશે 0 એ 0 એટલે ઉગમ બિંદુની અંદર જ આ બિંદુ દર્શાવી દેવાનું બીજું બિંદુ અહીંયા મળશે x ના 1 અને y ના 3 એટલે x ના 1 y ના 3 એટલે ત્રીજું બિંદુ આપણને અહીંયા મળે છે અને x ના 2 હોય ત્યારે y ના 6 એટલે ચોથું બિંદુ આપણને અહીંયા મળે છે આ રીતે ચારે ચાર બિંદુઓ મળી જશે અને ચારે ચાર બિંદુઓમાંથી પસાર થતી એક સીધી રેખા મળશે અને જે સમીકરણ હોય આપણે લખી નાખીએ
કે y બરાબર 3x તો y બરાબર 3x નો આલેખ સેમાંથી પસાર થાય છે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે આ આપણે તપાસી શકીએ એટલે અચળ પદામાં આપણે આપેલ જ નથી એનો અર્થ એવો કે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે દાખલા નંબર 4 જોઈએ दाखला नंबर 4 ની રકમ આપણને આપેલ છે 3 2x + y અહીંયા y વાળો પદ છે n x વાળો પદ બંને બરાબર ની જમણી તરફ આપેલ છે એટલે પહેલા ને આપણે આખું સમીકરણ ચેન્જ કરી શકીએ એમ કે 2x + y = 3 એટલે ડાબી બાજુનું પદ છે એને જમણી તરફ લઈ જઈએ અને જમણી બાજુના બધા પદ ડાબી તરફ લઈ જઈએ તો કોઈ પણ પદની નિશાની બદલતી નથી હવે આપણે આમાં y ને કરતા બનાવો છે તો x વાળો એક જ પદ છે ને આપણે ફેરફાર કરીએ છીએ બરાબર થી જમણી તરફ મોકલીએ તો y = 3 - 2x આમ બનશે એટલે આમાં આપણે y કરતા તરીકે મળી ગયું એટલે હવે આપણે આગળ x ની અલગ અલગ કિંમત લેશું તો x બરાબર અહીં આપણે 3 આપ્યા છે અહીંયા ઋણ કિંમત લઈએ માની લો કે માઈનસ 1 લ્યો તો માઈનસ 1 કોઈ 2 ને ગુણે એ રીતે યાદ રાખશો માઈનસ 1 થી શરૂઆત કરીએ તો સમીકરણ બનશે y = 3 - 2 - 1 આનું સાદું રૂપ લ્યો તો આમ આપણને મળશે 3 2 1 2 અને માઈનસ માઈનસ પ્લસ કેટલો જવાબ આવશે તો કે 5 સોરી 3 + 2 એટલે જવાબ કેટલો આવશે 5 હવે માઈનસ 1 લીધા પછી આપણે 0 લેવું છે તો x = 0 લેતા તો y = 3 - 2 * 0 એટલે આ 3 ના 3 અંક રહેશે 2 * 0 એટલે 0 તો શૂન્ય છે એ ગણાશે નહીં એટલે જવાબ કેટલો આપણને મળશે તો કે 3 હવે એ જ રીતે x = તમે 2 પસંદ કરો તો y = 3 - 2 * 2 એટલે કે 3 - 4 3 - 4 કરશો તો જવાબ કેટલો આવશે તો કે - 1 હવે x = 3 લઈ લો તો y = 3 - 2 * 3 x = 3 લઈએ સાદું રૂપ લઈએ તો 3 હતા ને આ બંનેનો ગુણાકાર 3 2 6 તો કેટલો જવાબ આવશે તો કે - 3 કોષ્ટકની અંદર આપણે દર્શાવ્યા છે તો x અને y નું મૂલ્ય હવે પહેલા x = - 1 લીધા છે ત્યારે y નું મૂલ્ય મળે છે 5 x ના 0 હોય ત્યારે y નું મૂલ્ય મળે છે 3 x = 2 હોય ત્યારે y નું મૂલ્ય મળે છે -1 અને x = 3 હોય ત્યારે y નું મૂલ્ય મળે છે -3 આ બધા બિંદુઓને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ x અક્ષ ઉપરથી -1 અહીંયા છે અને y અક્ષ ના 5 એટલે ઉપર તરફ જશે એટલે પહેલો બિંદુ આપણને અહીંયા મળશે આ y અક્ષ ઉપરના 5 છે અને x અક્ષ ઉપરના -1 એટલે આ બંને બિંદુઓ જ્યાં એકબીજાને મળે એમ છેદ બિંદુ એ આપણે બિંદુ સ્વરૂપે લેશું x અક્ષ ઉપર કેટલા છે જો તો કે 0 એટલે x નું મૂલ્ય 0 છે તો 0 મૂલ્ય હોય ઇધર દર્શાવવાની કે જરૂર સીધા y અક્ષ ઉપર 3 હોય એટલે આ y અક્ષ એના 3 અહીંયા છે એટલે ત્યાં સીધો બિંદુ દર્શાવ્યો કારણ કે x ના શૂન્ય અહીંયા હોય બંને અહીંયા ભેગા થશે હવે x અક્ષ ઉપરથી 2 લઈએ y અક્ષ ઉપરથી માઈનસ 1 આ x અક્ષ ઉપરથી 2 અને y અક્ષ ઉપરથી માઈનસ 1 એટલે આ બંને બિંદુઓ અહીંયા એકબીજાને મળશે એટલે આપણને આપેલ છે બિંદુ અહીંયા છે બિંદુ સ્વરૂપે એ લખ્યું હવે x અક્ષ ઉપરથી કેટલા લેશું 3 y અક્ષ ઉપરથી કેટલા મળશે તો કે -3 x અક્ષ ઉપરથી 3 અને y અક્ષ ઉપરથી -3 એટલે આ બંને બિંદુ એકબીજાને આ જગ્યાએ મળશે આ બધા બિંદુઓમાંથી પસાર થતી એક સીધી રેખા દોરીએ એટલે આ પ્રકારનો આલેખ આપણને મળશે જે સમીકરણનો આલેખ હોય 2x + y = 3 આ રીતે સમીકરણ લખી શકે અથવા y બરાબર સોરી 3 = 2x + y લખો તો પણ ચાલે એટલે આ રીતે કોઈ પણ સમીકરણના આલેખ આપણે દોરી શકીએ છીએ અને આલેખ કયા પ્રકારનો મળશે થિયરીકલ ટોપિકની સાથે સરખામણી કરો જ્યાં x વાળો પદ પણ છે y વાળો પદ પણ x વાળો પદ છે y વાળો પદ છે અચળ છે ત્રણમાંથી કોઈ પણ શૂન્ય નથી તો છેલ્લો નિયમ આપણને શું આપેલ હતો તો કે એ x અક્ષ અને y અક્ષને બે ભિન્ન બિંદુ મળશે છેદશે તો જો x અક્ષને અહીંયા છેદે અને y અક્ષને અહીંયા છેદે એટલે બે બિંદુ અલગ અલગ મળશે એટલે બંને બિંદુઓને સ્પર્શીને છેદીને આગળ વધી શકે એટલે કોઈ પણ સમીકરણ આપ્યું એના પરથી આલેખ કેવો મળશે
એ આપણે આગળ જે થિયરીકલ ટોપિક ના મુદ્દા લીધા એના આધારે સમજી શકે આપણે કે લાવી જવું જોઈએ કે આટલી વસ્તુ આપેલી હોય તો આ પ્રકારનો આલેખ મળે. હવે દાખલા નંબર મુખ્ય દાખલા નંબર 2 છે એને આપણે જોઈએ. દાખલા નંબર 2 આપેલ છે કે બિંદુ 2 અને 4 માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો સૌથી પહેલા તો આપણને આપેલ શું છે, બિંદુ 2 અને સોરી 2 અને 14 છે. તો 2 અને 14 આપણને જે આપેલ છે એમાંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપો, એટલે બે સમીકરણ આપણે મેળવવાના છે. તો x બરાબર 2 બનશે અને y બરાબર કેટલા છે, કે 14 છે. હવે આપણને સમીકરણ હોય એની અંદર સમીકરણનું પ્રમાણિત કે વ્યાપક સ્વરૂપ શું છે, તો કે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ. નું સ્વરૂપ ax plus by plus c બરાબર 0, આ એનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ છે. આની અંદર x બરાબર 2 અને y બરાબર 14 એને પહેલા મૂકી ax plus by plus c બરાબર 0 સાથે સરખાવો. હવે x નું મૂલ્ય કેટલું છે, 2, એટલે આની અંદર તમે x બરાબર કેટલા મૂકવાના છે, 2, એટલે અહીંયા 2 મૂકશો એટલે a ગુણ્યા 2 થશે, પછી b, અને અહીંયા કેટલા મૂલ્ય આવશે, તો કે 14 અને c. હવે આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખામણી કરો તો પ્રમાણિત સ્વરૂપ શું આવ્યું છે, ax plus by plus c. એટલે આપેલા સમીકરણમાં x નું મૂલ્ય 2 અને y નું મૂલ્ય 14 મૂકી દેવાનું અને એને એના પ્રમાણિત કે વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરવાની. હવે સાતરૂપ આપો તો આ બંનેનો ગુણાકાર શું થશે, તો કે 2a plus 14b plus c બરાબર ax plus by plus c. હવે અચળ પદ બંનેમાં ધન છે, બરાબર નિશાની છે, જો અચળ પદ આ બાજુ આવશે તો એ માઇનસ થશે, એટલે e c સાથે આ c પદ ઉડી જશે. તો સમીકરણ આપણે આ સ્વરૂપે મળશે કે 2a plus 14b plus c માઇનસ c બરાબર ax plus by, એટલે c plus અને c માઇનસ લેવું જોઈએ. હવે શું કરવાનું છે, તો કે a વાળા પદ છે એને ભેગા કરીએ અને b વાળા પદ પણ ભેગા કરીએ, તો આનું સ્વરૂપ આપણને આવું મળશે. આ 2a હતા અને ax આ બાજુ આવશે બરાબર, અહીંયા by આપણને આપેલ હતા અને 14b બરાબર ની આ બાજુ આવશે, એટલે 14b. બંનેમાં a કોમન કાઢીએ, બંનેમાં a છે એટલે સામાન્ય કાઢો, અહીંયા શું આવશે, તો કે 2 માઇનસ x. આ બંનેમાંથી b સામાન્ય નીકળે એમ છે, એટલે અહીંયા શું આવશે, તો કે y માઇનસ 14. હવે શું કરવાનું છે, તો કે આ a છે એના ગુણાકારમાં આ 2 માઇનસ x આખો દેખ છે અને b ના ગુણાકારમાં y માઇનસ 14 છે. તો આ b છે એ ભાગાકાર કરે એટલે 2 માઇનસ x આ ભાગાકાર કરે એટલે સમીકરણ આ બનશે એના છેદમાં બી બરાબર અહીંયા y માઇનસ 14 હતા અને અહીંયા આવશે 2 માઇનસ x, આને આપણે પરિણામ ઉપર કેમ કહીશું. હવે શું કરવાનું છે, તો કે હવે આની અંદર a અને b ની અલગ અલગ કિંમત લઈ અને સાતરૂપ આપી એટલે આપણે સમીકરણ મળશે. આ આપણે બે સમીકરણ મૂકવાના છે. તો સૌથી પહેલા a બરાબર 1 લઈએ અને b બરાબર પણ 1 લઈએ, ડાબી બાજુ ગુણાકાર મળે છે ભાગાકાર, એક છે ભાગાકાર ગુણાકાર માઇનસ. હવે અહીંયા આપેલા છે 1 એને 2 વડે ગુણો એટલે 2 એકા 2 થશે એટલે 2 માઇનસ x, અને 1 છે y ને આ 14 થી ગુણશે એટલે એને આપણે આમ લખી શકીએ કે y માઇનસ 14. હવે શું કરશું આપણે, તો કે સમીકરણ આપણે જોઈએ છે y વાળો પદ આ બાજુ લઈ આવો અને અચળ પદ ને આ બાજુ લઈ આવો, અથવા x વાળા પદ ને અહીંયા લઈ આવો અચળ પદ ને આ બાજુ.
बराबर ये मिलता है ना मतलब ए बराबर बी ले लो तो ए बराबर बी और बी बराबर ए मिलता तो समीकरण बन से बी ना छेद में ए बराबर वाई माइनस चौदह छेद में टू माइनस एक्स अबे आप बराबर में कितना आ रहा है એ પડે કોણ તો જવાબમાં ફેર પડતો નથી હવે 2 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 4 - 2 ગુણ્યા x એટલે 2 x અહીંયા આવશે y - 14 હવે સાદું રૂપ લઈએ 4 + 14 બરાબર 2x + y તો 14 + 4 એટલે કેટલો જવાબ આવશે તો કે 18 બરાબર 2x + y પ્રમાણિક તો વ્યાપક સૂત્ર પડતો તો 2x + y સમીકરણ નંબર 2 તો આ બે સમીકરણ મળી ગયું હવે આવા આપણે પ્રશ્ન પૂછ્યો બે સમીકરણ આપણે મેળવી લેવા બે રેખાના સમીકરણ આપણે બે સમીકરણ મળી ગયા આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકે શા માટે તો આવી કેટલી રેખાઓ મળી શકે એમ છે અનંત શા માટે તો કે x અને y ની અલગ અલગ કિંમત મૂકવાથી આપણને અનંત રેખાઓ મળી શકે તેમ છે એટલે એ જવાબ આપણે દર્શાવીએ બે રેખાઓના સમીકરણ પેલું સમીકરણ શું છે તો કે x + y = 16 અને બીજું સમીકરણ શું છે 2x + y = 18 આ x અને y ની જુદી જુદી કિંમતો માટે આવો અને સમીકરણ મેળવી શકાય શા માટે x અને y ની આપણે જુદી જુદી કિંમત મેળવી સોરી a અને b એટલે a અને b ની જુદી જુદી કિંમત લઈએ તો આને સમીકરણ મળી શકે છે બરોબર બીજી આની ઘણી બધી રેખાઓ મેળવી શકાય તેથી આવી અનેક રેખાઓ મેળવી શકાય એટલે આ રીતે આપણે દાખલા નંબર 2 નો જવાબ દર્શાવી શકીએ હવે આગળ જોઈશું તો દાખલા નંબર 3 ની અંદર આપ્યું છે કે જો બિંદુ 3 અને 4 સમીકરણ 3y = x + 7 ના આલેખ પરનો બિંદુ હોય તો a ની કિંમત શોધો અહીંયા a ના સ્થાને તમને k આપી શકે m આપી શકે n આપી શકે p q એવો કોઈ પણ મૂલ્ય તમને આપી શકે છે આલ્ફાબેટ પ્રમાણે હવે આનો અર્થ શું થાય કે આ બિંદુ છે 3 અને 4 તો x છે 3 ગણાય અને y છે કેટલા ગણાય 4 એનું મૂલ્ય સમીકરણમાં મૂકી દઈએ કે x હોય ત્યાં 3 મૂકશો અને y હોય ત્યાં 4 મૂકે સાદું ભાગો એટલે આપણને એનું મૂલ્ય મળશે સમીકરણ 3y = ax + 7 x = 3 અને y = કેટલા મૂકવાના છે તો કે 4 આટલું મૂલ્ય મૂકી દો x નું મૂલ્ય 3 અને y નું મૂલ્ય 4 ક્યાંથી મળશે આપણે કૌંસમાં જે બે કિંમતો આપેલી છે એ બિંદુઓ છે એ x અને y નું મૂલ્ય દર્શાવે છે હવે આનું સાદરૂપ લઈએ એટલે 3 y નું મૂલ્ય કેટલું આવ્યું છે તો કે 4 બરાબર 1 x નું મૂલ્ય કેટલું આવ્યું છે તો કે 3 + 7 4 ફેરી 12 3 a + 7 12 - 7 = 3 a બનશે એટલે આ બંનેનો ગુણાકાર 12 3 ગુણ્યા a એટલે 3 a અને + 7 હવે 7 + છે બરાબર નહીં ડાબી તરફ કારણ કે આપણે આમાં a નું મૂલ્ય મેળવવું છે
એટલે એની બાજુમાં જે સહગુણક હોય કે એની બાજુમાં જે પદ હોય બરાબર ની ડાબી તરફ મોકલશો. હવે આની બાદબાકી કરો 12 માંથી 7 છે એટલે 5 બરાબર 3 એ મળે. હવે 3 ને એનો ગુણાકારનો સંબંધ છે 3 ને બરાબર ની સામે જાશો એટલે ભાગાકારનો આવશે આ મળશે આપણે એનું મૂલ્ય અને આમ લખી શકીએ a બરાબર 5 ના છે માં 3 લખશું આમ a બરાબર 5 ના છે માં 3 મળે એટલે એની કિંમત મળી ગઈ આપણે એક ગુણમાં કે બે ગુણમાં પૂછાય તો આ પ્રકારે આપણે દાખલો સાદું પાપી અને લખી શકીએ એટલે આ એક ખાસ ધ્યાન રાખશો કે અહીંયા એનું મૂલ્ય શું ગયું કીધું છે આ દાખલામાં અહીંયા તમને k આવે કે kx + 7 તો k નું મૂલ્ય શું ગયું પૂછે m હોય mx + 7 તો m નું મૂલ્ય શું તો આમ અલગ અલગ નામ અક્ષરો અહીંયા ચેન્જ કરીને આપણને આપી શકે છે સાદું પાપામાં યાદ રાખશો કે જે આ બે મૂલ્યો હોય માં પહેલું મૂલ્ય x નું છે એટલે x ની જગ્યાએ આ x ની જગ્યાએ 3 મૂકી દેવાના છે અને y નું મૂલ્ય 4 છે y ની જગ્યાએ મૂકી દેવાના છે એનું સાદું રૂપ આપો એટલે આ પ્રકારનો દાખલો આપણે ગણી શકીએ અને જેમ કે m n k એવો કોઈ પણ અક્ષર આપેલો હોય આપણને આલ્ફાબેટ પ્રમાણે એનું મૂલ્ય આપણે મળી શકે છે હવે આપણે આગળ વધશું